हेलो विद्यार्थी मित्रों, जेम बी विद्यार्थी मित्रों, जेम बी ग्रुप ऑफ स्कूल अंदर स्वागत छे तमारु। चलो हवे आपणे सौथी अगत्यनो टॉपिक जे छे जोईए छे पीएन जंक्शन माटे। ओके, जे छे पीएन जंक्शन नी लाक्षणिकताओ, चलो जोईए के शुं छे भाई पीएन जंक्शन जे छे नी लाक्षणिकताओ। दीकरा एक वस्तु तमारे अहींया टेन्शन लेवानी जरूर नथी, सेमीकंडक्टर नी अंदर थी तमने एकदम इजी एवा ज क्वेश्चन जे छे पूछाय छे। ओके, અને લગભગ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ક્વેશ્ચન જે પૂછાય છે ને એ તમને અથવામાં પૂછાય છે। હા, એક વસ્તુ જે છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ, જે તમે કોમ્પિટિટિવ લેવલની એક્ઝામ માટે ગણો। ઓકે, કોઈ પણ કોમ્પિટિટિવ લેવલ જે છે એની એક્ઝામ માટે સૌથી અગત્યનો કોઈ કોન્સેપ્ટ હોય જો એ છે આ ચેપ્ટરને રિલેટેડ ફક્ત ને ફક્ત લોજિક ગેટ। આ ચેપ્ટરની અંદરથી બીજો કોઈ કોન્સેપ્ટ જે છે એ નીકળતો नथी के जे तमने कॉम्पिटिटिव लेवल नी एग्जाम माटे पूछाय। ओके, तो कॉम्पिटिटिव लेवल जे छे एनी एग्जाम माटे फक्त ने फक्त दीकराओ लॉजिक गेट ज पूछाय छे। आपणे लॉजिक गेट ज्यारे जोईशु ने त्यारे लॉजिक गेट ने रिलेटेड केवा केवा क्वेश्चनो पूछाय छे ने ए पण हुं तमने करावीश। ओके, अत्यारे तो आजनो जे आजे टॉपिक छे मोटा भागे आजे आपणो सेमीकंडक्टर चेप्टर छे ने ए आखुं ज्यां सुधी लॉजिक गेट ना आवे त्यां सुधी आपणा माटे थियरिटिकल छे आखू, कोई साबिती नहीं, कई वस्तु नहीं, टोटल थियरी बेस्ड। ओके, अने ए थियरी बेस्ड होय ने ए वस्तु दीकराओ तमे जेटलू जे छे एनिमेशन विडियो थी तमे प्रिफेर करो एटलू तमने वधारे क्लियर जे छे प्रिफेर थाय। भले एनिमेशन ना विडियो जे छे तमने लगभग इंग्लिश मां मळशे, पण पहेला तमे आ वस्तु जे गुजराती मां सीखी गया छो पछी ए वस्तु तमे इंग्लिश मीडियम ना विडियो जोशो ने तो तमने कोई दिक्कत वाली बात त्या नहीं थाय। એવું નહીં થાય કે ભાઈ સર ખબર નથી પડતી એવું। હા, એ લોકો ભલે ઇંગ્લિશમાં બોલે પણ તમને ખબર પડવા મળશે કે શું કહેવા માંગે છે તે। ઓકે, એટલે મેં આગળના સેશનમાં જ જે છે તમને એકવાર કહી પણ દીધેલું છે કે આના વિડિયો જે છે એ જેટલા તમે આ જુઓ છો, આ તો જુઓ જ, અહીંયા તો તમને ખબર પડશે કે શું કહેવા માંગે છે આ થિયરી। પણ એની સાથે સાથે જેવો આ વિડિયો પૂરો થાય ને એવો જ વિડિયો આજે પીએન જંકશન ડાયોડ જે છે એના માટે તમારે સર્ચ કરવાનો। યુટ્યુબ પર એક ચેનલ છે, ચેનલનું નામ દીકરાઓ મને ખ્યાલ નથી, મેં લગભગ એ ચેનલ તો મેં જોઈ તો હતી, સ્ટુડિયો 7 કે 7 સ્ટુડિયો કરીને કંઈ મતલબમાં નામ છે, જે પણ ચેનલ હોય તે એમાં તમારા ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 14 સુધીના બધા જ એનિમેટેડ વિડીયોઝ છે ત્યાં। તો એનિમેટેડ વિડીયો જોશો તો વધારે ક્લિયરલી આઈડિયા આવશે, ને એમાં જે થિયરેટિકલ પોર્શન હોય, જે થિયરેટિકલ ક્વેશ્ચન્સ હોય, ટોટલી થિયરેટી બેઝ ચેપ્ટર હોય, આવા ચેપ્ટરોના તો એનિમેટેડ વિડીયો જુઓ ને તો જ જે છે એ મેક્સિમમ ટુ મેક્સિમમ ખ્યાલ આવે, બાકી થિયરી પરથી એટલો બધો મેક્સિમમ ખ્યાલ તમને આવી શકશે નહીં। ચાલો હવે જોઈએ પીએન જંકશન ડાયોડ જે છે ને એની લાક્ષણિકતાઓ। તેની બે લાક્ષણિકતાઓ છે, એક તો પીએન જંકશન ડાયોડ જે છે એને ફોરવર્ડ બાયસમાં જોડો ત્યારે એ કઈ રીતે વર્ક કરે, અને રિવર્સ બાયસમાં જોડો ત્યારે તે કઈ રીતે વર્ક કરે। ઓકે, ચાલો તો પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતાઓ કોને કહેવાય છે એવું કદાચ તમને પૂછે તો પીએન જંકશન ડાયોડ માટે જે વીઆઈ ગ્રાફ કેરેક્ટરિસ્ટિક જે મળે છે, વીઆઈ ગ્રાફની કેરેક્ટરિસ્ટિક એટલે કે વીઆઈ ગ્રાફની જે લાક્ષણિકતા મળે છે એ લાક્ષણિકતા ને જ પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતાઓ કહેવામાં આવે છે। પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા મીન્સ કે કઈ નહીં, વીઆઈ ગ્રાફ એનો જે બને ને વોલ્ટેજ અને કરંટનો જે ગ્રાફ બને ને તે બસ એ ગ્રાફ જે છે એ ગ્રાફનું નિરૂપણ મીન્સ કે એની લાક્ષણિકતાઓ। ઓકે, ચલો ડીપમાં જોઈએ, ચર્ચા કરીએ। હવે ધારી લો કે અહીંયા હું એક કોઈ એક પરિપથ જે છે ને એ આપણે બનાવી દઈએ છીએ। ઓકે, શું કરીએ છીએ કે ભાઈ આપણે જે છે એ અહીંયા એક પરિપથ જે છે એ હું બનાવી દઉં છું। ઓકે, પીએન જંકશન ડાયોડ માટે લાઈક ચલો આવો કોઈ પરિપથ હું બનાવું છું। આ જે છે એ પીએન જંકશન ડાયોડ આવી ગયો, અહીંયા ડાયોડ જે છે એની ઉપર આપણે મૂકી દઈએ કે વોલ્ટમીટર, એટલે આપણને આઈડિયા આવે કે ભાઈ કેટલો વોલ્ટેજ જે છે એમાંથી
पसार थाई छे ते। ओके चलो तो अहिया जे छे एनो पार्ट पी पार्ट होय, अहिया नो जे पार्ट होय ए होय, तो आ बाजू नो भाग एनोड अने आ बाजू नो भाग शुं थाय केथोड थशे ने। चलो हवे एनोड जे छे एने आपणे नीचे एक हजू जे एक परिपथ जे छे बनावीए, सर्किट बनावीए। चलो आ छे बेटरी, अहिया कोई जग्या पर मूकी दईए, आजे कळ। ओके अने अहिया जे छे एक कोई वच्चे आपणे अवरोध मूकी दईए के जे छे आपणो चलित अवरोध। कयो अवरोध छे? चलित अवरोध, के जेने आपणे कहीए छीए रियोस्टेट। बेटरी वी, आजे छे एक की बेटरी जे सॉरी अवरोध, कयो अवरोध छे? चलित अवरोध, एटले आपणे एने शुं कहीए छीए? रियोस्टेट। ओके आ बेटरी नो धन छेड़ो ऋण छेड़ो, तो आ पॉजिटिव पार्ट जे छे ने त्यांथी आपणे कोई रियोस्टेट मां एक छेड़ो जोड़ी दीए, अने आ जे नेगेटिव पार्ट जे छे, ओके ए नेगेटिव पार्ट नो छेड़ो डायरेक्ट जे छे ए आपणे सीधो नीचे अहीं जोड़ी दीए, अने कोई जग्या पर वच्चे जे छे ने ए आपणे मूकी दीए ए मीटर, तो जेना आधारे आपणे इजीली जे छे ए शुं जोवा मळे अथवा तो शुं आपणने मळे? करंट मळे। अहींथी शुं मळशे? आ वोल्टेज। तो बस वोल्टेज अने करंट नो ग्राफ, अने आ जे वस्तु जे छे पीएन जंक्शन नी लाक्षणिकताओ ए तमारा प्रेक्टिकलो छे। ओके बारमा ધોરણના તમારા આજે છે દીકરાઓ પ્રેક્ટિકલો છે, પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતાઓ, પછી પીએનપી ને એનપીએન ટ્રાન્ઝિસ્ટરો, પણ પીએનપી કે એનપીએન જે ટ્રાન્ઝિસ્ટર છે તે ટ્રાન્ઝિસ્ટર દીકરાઓ આપણા થિયરીમાંથી નીકળી ગયેલા છે। रिवाइज थियरी जे छे ए रिवाइज सिलेबस मींस के नवा सिलेबस ने अंदर निकलेला छे एवुं नथी। ए जे छे ए ज्यारे एनसीईआरटी टेक्स्टबुक आपणे गुजराती मीडियम मां छपाय त्यारथी जे छे निकळी गयेला छे। जो के एनसीईआरटी ना सिलेबस नी अंदर पण बे वर्ष पहेला काढी नाखेला छे, ने आपणी जे टेक्स्टबुक छपाय ए पण बे त्रण वर्ष थी छपाय छे, એટલે એનસીઈઆરટી વાળાએ આજે સિલેબસ રિમૂવ કરી દીધો, તો આપણે પણ નીકળી ગયો, કેમ કે એનો કોઈ જગ્યા પર ક્યાંય આપણે કોમ્પિટિટિવ લેવલની એક્ઝામમાં પણ ક્યાંય કોઈ જગ્યા પર ઉપયોગ થતો નથી, એટલે એ વસ્તુ રિમૂવ થઈ ગયેલી છે। ચલો તો અહીંયા મેં તમને એક આકૃતિ બતાવેલી છે, જોઈ શકો છો દીકરાઓ તમે આકૃતિ ઈઝીલી। ઓકે ચલો તો એ આકૃતિની અંદર એક પરિપથ મેં આખો કમ્પ્લીટ કરેલો છે। વિદ્યુત પ્રવાહ ક્યાંથી નીકળશે? તો કે સર ધન વિદ્યુત ભારમાંથી અહીંયાથી નીકળશે, ઋણ વિદ્યુત ભારમાં અથવા તો ઋણ વિદ્યુત પારિત પ્લેટની અંદર પાછો કેવો થશે? દાખલ ક્યાંથી ક્યાં થશે? તો સર અહીંયાથી ગયો આ રિયોસ્ટેટમાં વાયર થયું, અહીંયા ગયો જંકશનમાં, જંકશનમાંથી ફરી પાછો અહીંયા રિટર્ન આવ્યો, અને રિટર્ન ક્યાં જતો રહેશે? અંદર બેટરીમાં। ઓકે ચાલ આવી કોઈ પરિસ્થિતિ ક્રિએટ થઈ છે। હવે બેટરી સાથે આપણે જોડેલો જે રિયોસ્ટેટ છે એ રિયોસ્ટેટ વડે ડાયોડને આપણે શું કરી શકીએ છીએ? વોલ્ટેજ જે છે ને એ લાગુ પાડી શકીએ છીએ, અને એ વોલ્ટેજ આપણે બદલાવી શકીએ છીએ। કેમ સર વોલ્ટેજ બદલે? કેમ કે વોલ્ટેજ જે છે ઓહ્મના નિયમ પ્રમાણે V પ્રપોર્શનલ ટુ I, તો V બરાબર IR, તો વોલ્ટેજ જે છે એ અવરોધના પ્રમાણમાં હોય જ્યારે તમે કરંટ જે છે એ ફિક્સ રાખતા હોય તો, અથવા તો જો તમારો વોલ્ટેજ આ ફિક્સ હોય ને તમારો કરંટ બદલાવો તો તમે શું કરો? આ જે છે એને ફેરવો, આ ફેરવો એટલે અહીંયાનો વોલ્ટેજ બદલાય, रियोस्टेट ने तमे फेरवो एटले उपरनो वोल्टेज जे छे बदलाशे। ओके एटले के रियोस्टेट शुं करे? तो रियोस्टेट जे छे ने परिपथमां आपणे वोल्टमीटर लगावेलु छे ने ए वोल्टेज जे मापन थाय छे ने ए मापन आपणने दर्शावे। हवे मिली एमीटर के माइक्रो एमीटर जे छे ने ए जरूरियात अनुसार शुं करे? प्रवाहनुं मापन करे छे। वोल्टेज पीएन जंक्शनमां मळे छे एने अनुलक्षीने एमीटर जे छे ए शुं करशे? विद्युत प्रवाहनुं मापन करशे। ओके चलो तो હવે શું થશે? તો પહેલી જે છે પરિસ્થિતિ જે છે એની વાત કરીએ કે ડાયોડ જે છે એને અનુલક્ષીને IV લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરીએ। ઓકે VI કે IV? ચલો તો પહેલી કન્ડિશન માટે આપણે વાત કરીએ કે ભાઈ IV લાક્ષણિકતા માટે, અને એ પણ ક્યારે? કે એવું ધારી લઈએ કે અત્યારે જે આપણો આ જે PN જંકશન ડાયોડ છે દીકરાઓ, એ પીએન જંકશન ડાયોડ તમારો ફોરવર્ડ બાયસમાં છે।
केवा बायस मां छे फॉरवर्ड बायस। फॉरवर्ड बायस कोने कहेवाय के बैटरी ना धन छेड़ा साथे जो तमारा डायोड नो धन छेड़ो जोड़ायेलो होय, बैटरी ना धन साथे डायोड नो धन अने बैटरी ना ऋण साथे डायोड नो ऋण छेड़ो होय तो एने फॉरवर्ड बायस परिस्थिति कहेवाय, एने फॉरवर्ड बायस जोड़ाण कहेवाय। पण जो आना करता ऊंधू होय एटले के बैटरी ना धन छेड़ा साथे डायोड जे छे एनो ऋण छेड़ो जोड़ायेलो होय एटले के बैटरी नो पॉजिटिव अने डायोड नो नेगेटिव, बैटरी नो नेगेटिव अने डायोड नो पॉजिटिव ए रीते क्रॉस कनेक्शन जे छे जोड़ायेला होय तो एवी परिस्थिति ने आजे रचना छे ए रचना ने कहेवामां आवे छे। डायोड जे छे एनुं कई लाक्षणिकता तो एनी रिवर्स बायस लाक्षणिकता, एने कहेवाय डायोड नी रिवर्स बायस लाक्षणिकताओ। चलो तो पहला फॉरवर्ड बायस लाक्षणिकता जोईए अने पछी तेने आधारे आपणे आगळ जे छे ए रिवर्स बायस लाक्षणिकता विशेनी चर्चा करीशुं। तो जयरे पीएन जंक्शन ना पी छेड़ा ने धन ध्रुव साथ जोड़ो ने ऋण छेड़ा ने ऋण ध्रुव साथ जोड़ो एटले फॉरवर्ड बायस जोड़ाण थी जाए। हवे आ प्रकारना जोड़ाणनी अंदर जंक्शन मां जे बाह्य बेटरी द्वारा उद्भवतु विद्युत क्षेत्र छे अने डेप्लेशन स्तरनुं विद्युत क्षेत्र ए परस्पर केवा दबने बने विरुद्ध दिशामां बने। अहींया विद्युत क्षेत्र कई दिशामां उद्भवतुं हतुं तो सर डायोडनी अंदर विद्युत क्षेत्र जे उद्भवतुं हतुं ने ए आ तरफनी अंदर उद्भवतुं हतुं। ओके, पण आ जे बेटरी द्वारा छे विद्युत क्षेत्र धन थी ऋण तरफ एटले आ तरफनी दिशामां उद्भवानुं छे तो आ जे विद्युत क्षेत्र जे छे ए बेटरी द्वारा उद्भवे छे एने आपणे ई बी एवुं कही दीए। ओके, एना द्वारा उद्भवतुं जे विद्युत क्षेत्र छे एने ई बी कही दीए। ओके, अने ए जे ई बी एटले के बेटरी द्वारा उद्भवतुं अने आ जे छे ए डायोड नी अंदर उद्भवतुं छे एटले एने कही दीए ई डी वडे। चलो तो अहीं हुं लखी दऊं के ईबी अने ईडी शुं छे। ईबी एटले के बेटरी द्वारा उद्भवतु विद्युत क्षेत्र अने ईडी शुं छे तो ईडी जे छे यस डायोड नी अंदर जंक्शन पासे उद्भवतु विद्युत क्षेत्र। आपणे हमणां आगळ पीएन जंक्शन डायोडमां भणी ગયા હતા કે એક આખો ડેપ્લેશન લેયર રચાય, ડેપ્લેશન સ્તર રચાય અને જે ડેપ્લેશન સ્તરના કારણે એટલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જનરેટ થાય। ચલો તો એ બે વિદ્યુત ક્ષેત્રો આપણે અહીંયા લીધેલા છે। હવે બંને વિદ્યુત ક્ષેત્રની જે દિશાઓ જે છે તે ઈબી અને ઈડી એ બંને પરસ્પર એકબીજાની हमेशा केवी दिशा में हो विरुद्ध दिशा में आ वस्तु फिक्स है, आ हमेशा शक्य बने। ईडी अने ईबी एटले के जे बाह्य विद्युत क्षेत्र छे ते अने अंदर उद्भवतु विद्युत क्षेत्र जे छे ते बन्ने परस्पर हमेशा विरुद्ध दिशा में जोए एटले के बाह्य बेटरी नो जे ईएमएफ छे एटले के एनो जे वोल्टेज छे ए डेप्लेशन स्तर माना विद्युत स्थितिमानो तफावत विरुद्ध होवाथी डेप्लेशन स्तर जे छे एनी ऊंचाई में वधारो थाय तो एनी पहोळाई में शुं थाय घटाड़ो। ओके, आजे परिस्थिति क्रिएट थई दीकराओ, आ परिस्थिति ना कारणे शुं थाय तो आ परिस्थिति ना कारणे जे डेप्लेशन स्तर जे छे ए डेप्लेशन स्तर नी ऊंचाई वधे। सो ऊंचाई वधे तो एने अनुरूप एना जे पार्श्वीय गुणधर्मो छे एटले के पहोळाई घटे। ऊंचाई वधे तो एनी पहोळाई में शुं थाय तो ऊंचाई वधवानी साथे आजे पदार्थ छे, पदार्थ मीन्स के आजे डेप्लेशन लेयर छे पीएन जंक्शन नी अंदर ए डेप्लेशन लेयर नी पहोळाई मां घटाड़ो थाय। ओके, तो इलेक्ट्रॉन जे छे एने एन थी पी तरफ जवा माटे कार्य पण ओछू करवू पड़े। जो आ स्तर नी जाडाई घटी जाय, पहोळाई घटी जाय तो आजे डेप्लेशन लेयर मां तोड़ीने इलेक्ट्रॉन ने एन थी पी तरफ जवा माटे कार्य पण शुं करवू पड़े, ओछू करवू पड़े अने वधु ने वधु इलेक्ट्रॉन जे छे ए जंक्शन क्रॉस करीने एन थी पी तरफ गति करवा माटे। तो आ रीते पी विभागमांथी होल जंक्शन जे छे ए क्रॉस करीने एन विभागमां जवा माटे आम बंने चार्ज केरियर ने लीधे विद्युत प्रवाह मळे। तो फॉरवर्ड बायसमां मळतो जे कुल विद्युत प्रवाह छे ए होल डिफ्यूजन प्रवाह अने इलेक्ट्रॉन विद्युत प्रवाह ना सरवाळा जेटलो होय छे। ओके, फॉरवर्ड बायस ने अंदर आपणे वात करीए तो कुल विद्युत प्रवाह जे अहींया मळे छे
तो सर ये विद्युत प्रवाह तो डिफ्यूजन पामता इलेक्ट्रॉन प्लस डिफ्यूजन पामता होल बने ने अनुलक्षी ने मले छे। तो कुल प्रवाह आई बराबर शू थाय आई प्लस आई एच अने आ जे प्रवाह छे एनी दिशा जंक्शन मां क्या होय पी थी एन तरफ नी होय अने जेनो मूल्य मिली एम्पियर ना क्रम नो होय। प्रवाह मैं तमने आकृति मां पण विद्युत प्रवाह आगळ दर्शावीने आपेलो हतो धन ध्रुव थी ऋण ध्रुव तरफ अने आ जे प्रवाह कदाच रचाय तो प्रवाह रचाय छे तो एनु मूल्य केटलु होय छे तो प्रवाह जे रचाय छे एनु मूल्य तमारो जे बनशे ते मिली एम्पियर ना क्रम नो बनशे। केवा क्रम नो मिली एम्पियर ना क्रम नो केटलू छे ए आपणे फिक्स कही सकीए नहीं। ओके हवे जो आपणे बेटरी वोल्टेज नु मूल्य वधारीए तो विद्युत प्रवाह मां शुं थाय वधारो जेटलू तमे बेटरी वोल्टेज नु मूल्य वधारो एटलू ज जे आ बन्ने वच्चेनो तफावत वधे एटले पोळाय हजु घटे तो विद्युत प्रवाह मां हजु वधारो थाय। विद्युत प्रवाह मां शुं थाय हजु वधारो थशे पण प्रारंभ मां वोल्टेज प्रवाह मां थतो वधारो केवो होय बहु नानो होय। જ્યારે બાહ્ય બેટરી તમે જોડો અને વોલ્ટેજનું મૂલ્ય તમે વધારો કે જે બેરિયર વોલ્ટેજ કરતા વધી જાય ત્યાર પછી તો પ્રવાહમાં એકદમ ઝડપથી વધારો થઈ જાય ને જે પ્રવાહને થ્રેશોલ્ડ વોલ્ટેજ સોરી એ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય પ્રવાહને નહીં એને શું કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટિંગ વોલ્ટેજ। ઓકે અને જર્મેનિયમ અને સિલિકોન માટે એના જે મૂલ્યો છે મેં આગળ પણ લખેલા હતા કે જ્યાં ડેપ્લેશન લેયર તૂટે એના મૂલ્યો કેટલા હતા સિલિકોન માટે 0.7 અને જર્મેનિયમ માટે કેટલું હતું 0.3। ઓકે સિલિકોન માટે 0.7 અને જર્મેનિયમ સોરી સિલિકોન માટે 0.3 અને જર્મેનિયમ માટે 0.7। હવે જો એના ગ્રાફની આપણે ચર્ચા કરીએ તો ફોરવર્ડ બાયસ પરિસ્થિતિ જે છે એનો ગ્રાફ સાનો ગ્રાફ ફોરવર્ડ બાયસ પરિસ્થિતિ અને કોનો કોનો ગ્રાફ વી અને આઈ કેમ કે એ જ લાક્ષણિકતા છે ને એની VI કેરેક્ટરિસ્ટિક VI ગ્રાફ જે છે એ જ એની લાક્ષણિકતા છે। ઓકે ચલો તો એક કામ કરીએ ઊંધું લખાઈ ગયું V અને I અહીંયા નહીં આવે V જે છે અહીંયા આવશે I અહીંયા આવશે V X X પર વોલ્ટેજ Y X પર કરંટ તો શું થશે કે ભાઈ વોલ્ટેજ જે છે એ ધીમે 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 જેમ વધતો જાય એમ વિદ્યુત પ્રવાહ ધીમે 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 વધશે। હવે જેવો આપણો વોલ્ટેજ 0.7 પર ધારો કે આવી ગયો એવો વિદ્યુત પ્રવાહ જે છે એ સડનલી સીધો કેવો થાય અપ જતો રહે। ઓકે આવો કોઈ ગ્રાફ આપણને મળે ફોરવર્ડ બાયસ માટે। ઓકે અને જ્યાંથી સડનલી જે છે એ કરંટ વધે છે લાઈક કે અહીંયા કોઈ પરિસ્થિતિ લઈએ કે જ્યાંથી સડનલી કરંટ વધે છે તો આ જે વોલ્ટેજ મળે ને એને જ કહેવાય કટિંગ વોલ્ટેજ। આ જે વોલ્ટેજ મળે છે એ જ વોલ્ટેજ ને શું કહેવામાં આવે છે તો આ જ વોલ્ટેજ ને કહેવામાં આવે છે કટિંગ વોલ્ટેજ। ઓકે બીજો અસર એને વિરુદ્ધ દિશામાં પણ વોલ્ટેજ મળે યસ તો વિરુદ્ધ દિશામાં જે છે એ મળશે એના રિલેટેડ વોલ્ટેજ ની આપણે દીકરાઓ ચર્ચા જે છે ને એ હમણાં રિવર્સ વાયસ ની અંદર કરીએ સાની અંદર રિવર્સ બાયસ ની અંદર। તો ફોરવર્ડ બાયસ જે છે ને એની પરિસ્થિતિનો ગ્રાફ તમને આવો કઈ મળે જે અત્યારે મેં તમને ગ્રાફ ડ્રો કરીને આપેલો છે તે ફક્ત સાના માટેનો છે ફોરવર્ડ બાયસ કે જ્યારે તમે એને ફોરવર્ડ બાયસ ની અંદર જોડો ત્યારે તમને આવો કોઈ ગ્રાફ મળશે। તો હવે જોઈએ કે આને રિવર્સ બાયસ માં જોડીએ તો ગ્રાફ શું બને। ઓકે ફોરવર્ડ બાયસ જે છે એ થઈ ગયું હવે બીજી જે છે એ પરિસ્થિતિની આપણે ચર્ચા કરીએ કે હવે જે છે ને એને આપણે જોડી દઈએ રિવર્સ બાયસમાં। હવે રિવર્સ બાયસ માટે મેં તમને શું કીધું તો મેં તમને રિવર્સ બાયસ માટે ખાલી એટલું કીધું કે બેટરીના જે ધ્રુવો છે ને એ ઊંધા જોડાયેલા હોય મીન્સ કે ડાયોડના પોઝિટિવ સાથે બેટરીનો નેગેટિવ અને ડાયોડના નેગેટિવ સાથે બેટરીનો પોઝિટિવ એટલે કે ઊંધું તો અહીંયા માઇનસ આવી જાય અહીંયા પ્લસ આવી જાય તો એ બંને કેવી બાયસ પરિસ્થિતિ થઈ છે આને રિવર્સ બાયસ કહેવાય ઊંધા થઈ ગયા। ઓકે ચલો તો હવે રિવર્સ બાયસમાં કઈ કઈ પરિસ્થિતિઓ કેવી કેવી ક્રિએટ થાય ને હવે એની ચર્ચા કરીએ। ચલો હજુ ફોરવર્ડ બાયસ નું થોડુંક બાકી રહી ગયું ચલો યાદ આવ્યું તો એ પતાવી દઈએ યસ હજુ આનો રેશિયોના ટર્મ્સમાં બાકી રહી ગયું ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ કે વિદ્યુત પ્રવાહ જે છે એ વોલ્ટેજનો સંબંધ આપણે અહીંયા જોઈએ ને તો રેખીય દેખાય છે નહીં
सर ओम ना नियम में तो रेखीय बनतो तो हा तो आ किस्सा में ओम ना नियम नो उपयोग करीने आपणे जंक्शन पासे नो अवरोध शोधी सकीए नहीं। तो सेमीकंडक्टर माटे ओम नो नियम जे छे लागू ना पाड़ी सके एटले तो ए ओम ना नियम नी मर्यादाओ हती। ओम ना नियम नी मर्यादाओ शुं हती तो एमां आपणे गेलियम आर्सेनिक वाळो थुदा था जे ग्राफ छे ने जोयेलो ज तमे ने अने ए जेनी मर्यादा हती के ए जे छे ए सेमीकंडक्टर पदार्थो माटे लागू पाड़ी शकातो नथी। अने अहींया पण आपणे जोयुं के भाई ओम नो नियम जे छे ए सेमीकंडक्टर पदार्थो माटे राइट ना बने। जो राइट बनतो होय तो आ ग्राफ आवे स्ट्रेट सुरेख। तो आलेख जे छे एना वक्र पर ना कोई पण बिंदु ने अनुलक्षीने जो आपणे अवरोध शोधवा मांगता होईए तो आ बिंदु माटे आपणे वोल्टेज अने प्रवाह ना मूल्य जे छे लेवा पड़े। लाइक सपोज के मारे आ बिंदुओ वच्चे अहींया जोईए छे तो आज अंतर लई लो के भाई आटलू जे डिस्टन्स छे आ डेल्टा सॉरी उभू जे छे डेल्टा आई छे ओके अने आ जे तफावत छे ए डेल्टा वी जेटलो छे। तो जो डेल्टा वी बाय डेल्टा आई करो एटले तमने जे छे ए अवरोध आर मळी जशे इंस्टंट अवरोध फॉरवर्ड बायस माटे ओके। અને ફોરવર્ડ બાયસ ડાયોડ જે છે ને એમાં અવરોધનું મૂલ્ય આશરે 10 થી લઈને 100 ઓહ્મ જેટલું હોય છે। આ જે અવરોધ છે એ અવરોધનું મૂલ્ય આશરે 10 ઓહ્મ થી લઈને 100 ઓહ્મ સુધીનું હોય છે। કેટલું હોય છે 10 થી લઈને 100 ઓહ્મ સુધીનું ઓકે। ચલો હવે જોઈએ રિવર્સ બાયસ। રિવર્સ બાયસ માં શું થશે તર રિવર્સ બાયસ માં આના કરતા ઊંધું બેટરીના ટર્મિનલ ફેરવી દો। હવે જો તમે બેટરીના ટર્મિનલ ફેરવી દો તો વિદ્યુત પ્રવાહ જે છે આ જે ડાયરેક્શનમાં ગતિ કરતો હતો એ ડાયરેક્શનમાં હવે ના જાય એનાથી વિરુદ્ધ દિશામાં જે છે એ ગતિ થવા માંડે ઓકે સર। ચલો તો એનાથી વિરુદ્ધ દિશા જે છે એની ચર્ચા કરી દઈએ। તો હવે જે વિદ્યુત પ્રવાહ જે છે ક્યાંથી નીકળશે સર ધનમાંથી એટલે કે અહીંયાથી નીકળશે આમ જશે ओके। हवे आ डायरेक्शन नी अंदर जे छे ए विद्युत प्रवाह जसे आपरो। चलो तो જોઈએ કે કઈ રીતે હવે આ જે છે એ સર્કિટ આપણી સોલ્વ થશે ઓકે। વિદ્યુત પ્રવાહ બદલાણો છે તો આ વિદ્યુત ક્ષેત્રની દિશાઓ જે છે એ પણ બદલાશે ઉલટાશે। ચલો હમણાં જોઈએ તો હવે જે છે પરિસ્થિતિ એની એ જ આપણે આકૃતિ એ જ બનાવવાની છે સેમ કઈ નથી કર્યું મેં ખાલી બેટરી જે છે ને એને ઉલટી કરી દીધી બેટરીને ઉલટાવી દીધી તો રિવર્સ બાયસમાં આવી ગયો। હવે આ પ્રકારના જોડાણમાં આપણે વાત કરીએ તો જંકશનમાં બાહ્ય બેટરી દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ડેપ્લેશન લેયરનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ બંને સમાન દિશામાં થાય કેમ। ડેપ્લેશન લેયરનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવે તો સર ડેપ્લેશન લેયર જે છે ને એનું તો વિદ્યુત ક્ષેત્ર આ તરફ જ આવતું હતું જે હતું ઈડી ઓકે। પણ બેટરીમાં સર આ બાજુનો છેડો ધન છે અને આ બાજુનો છેડો જે છે એ ઋણ છે બેટરી જે છે એને શું કરી દીધી આપણે ઉલટાવી દીધી ને સોરી ઈડી ની વેલ્યુ મેં ઊંધી લખી દીધી। ઈડી ની વેલ્યુ કઈ દિશામાં આવતી હતી ડેપ્લેશન લેયરમાં વિદ્યુત ક્ષેત્ર સર આ તરફ રચાતું હતું નેગેટિવ ટુ પોઝિટિવ સાઇડ કેમ કે આ બાજુ ધન વિદ્યુતભાર એકઠો થતો હતો આ બાજુ ઋણ વિદ્યુતભાર। સર સેમ વસ્તુ અહીંયા થઈ ગયું બેટરી પણ આપણે ઋણ વિદ્યુતભાર સાઇડ જોડી દીધી તો આ છેડો ધન ને આ છેડો ઋણ તો બેટરીના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ પણ એક દિશામાં તો સર બંને વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં હવે બંને વિદ્યુત ક્ષેત્ર એક દિશામાં હોય તો એનો તફાવત જે છે એકદમ મોટો મળે જેના કારણે ડેપ્લેશન લેયરના સ્તરની ઊંચાઈ ઘટે ને જાડાઈ વધે શું થાય કે ડેપ્લેશન લેયર જે છે એના સ્તરની પહોળાઈ તેમજ તેના જે ડેપ્લેશન લેયરનો જે પોટેન્શિયલ છે તે પોટેન્શિયલમાં વધારો થાય। તો હવે ઇલેક્ટ્રોન અને હોલ જે છે એને એન થી પી તરફ જવા માટે ખૂબ જ વધારે પડતી ઊર્જાની જરૂર પડે ખૂબ જ વધારે પડતું કાર્ય કરવું પડે ત્યારે તે પોતે હવે એન થી પી તરફ જઈ શકે ક્યારે રિવર્સ બાયસ માટે। પણ આ પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા એવી હોય છે કે જેથી પી અને એન વિભાગમાં જે માઇનોરિટી ચાર્જ કેરિયર હોય ને એ જંકશન પાસ આરામથી પસાર કરી શકે। હવે આવા રિવર્સ બાયસમાં માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે પીએન જંકશનમાં જે રિવર્સ બાયસમાં પ્રવાહ રચાય ને સાની અંદર રિવર્સ બાયસમાં ચલો હું અહીંયા લખું છું તો રિવર્સ બાયસની અંદર જે પ્રવાહ રચાય ને દીકરાઓ
તે પ્રવાહ I બરાબર IE પ્લસ IH દ્વારા જ રચાય પણ તે I જે પ્રવાહ છે ને એ માઇક્રો એમ્પિયર ના ક્રમનો રચાય કે માઇક્રો એમ્પિયર સર જાડાઈ વધી ગઈ તો વધારે કાર્ય કરવું પડે આ બાજુ લાવવા માટે એટલે જે પ્રવાહ જે છે ને એ ઓછો થઈ જાય એટલે રિવર્સ બાયસ ની અંદર જે પ્રવાહ બને ને એ માઇક્રો એમ્પિયર ના ક્રમનો પ્રવાહ બને ओके अने आ प्रवाह बैटरी ना वोल्टेज साथे लगभग अचल पण रहे एटले आथी आ प्रवाह ने रिवर्स सेचुरेशन करंट कहेवाय कयो कहेवाय रिवर्स सेचुरेशन प्रवाह कहेवाय जो एनो तमे ग्राफ ड्रो करो तो रिवर्स बायस माटेनो ग्राफ आवो कई आपणने मळे के आ जे प्रवाह छे एने कहेवाय छे रिवर्स सेचुरेशन प्रवाह ओके आ जे प्रवाह छे ने शू कहेवाय छे रिवर्स सेचुरेशन प्रवाह अने जे वोल्टेज पर आ जे प्रवाह जे छे ए खूब ज मोटो थई जाय तद्दन ज वधी जाय तो ए वखते जे वोल्टेज होय छे ते वोल्टेज ने कहेवामां आवे छे लाइक अहियां थी प्रवाह जे छे ए स्पीडली वधे छे तो अहियां जे आ बिंदु पर आपणने वोल्टेज मळे छे ए वोल्टेज ने कहेवामां आवशे ब्रेकडाउन वोल्टेज આજે વોલ્ટેજ છે એને શું કહેવામાં આવે છે તો આ વોલ્ટેજ જે છે એને કહેવામાં આવે છે બ્રેક ડાઉન વોલ્ટેજ અથવા તો રિવર્સ બ્રેક ડાઉન વોલ્ટેજ ઓકે અને પીએન જંકશન ને બ્રેક ડાઉન વોલ્ટેજ કરતા વધારે વોલ્ટેજ આપવામાં આવે ને તો એ ડેમેજ થવાની સંભાવના રહે અને રિવર્સ બાયસ માં જે પીએન જંકશન છે એનો અવરોધ ખૂબ જ મોટો હોય છે કેમ સર કેમ કે જે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ રચાય ને એ માઇક્રો એમ્પિયર ના ક્રમનો રચાય તો તમારો અવરોધ જે હોય ને તે આર રિવર્સ બાયસ માટે 10^6 ના ઘાતના ક્રમનો બનશે કેટલો બનશે 10^6 ઘાતના ક્રમનો તો આ જે છે એ દીકરાઓ તમારો અગત્યનો ટોપિક થઈ ગયો જે હતો આપણો પીએન જંકશન ડાયોડ ની અગત્યની લાક્ષણિકતાઓ ओके तो आई होप तमने लोगों ने आजे लाक्षणिकताओ छे पीएन जंक्शन डायोड नी ए व्यवस्थित रीते मगज मा उतरी गई छे तो बाकी ना जे पार्ट छे बाकी नी थियरी जे छे ए पछीना सेशन नी अंदर जोईशु सो बाय बाय टेक केर मळीए फरी पाछा नेक्स्ट सेशन नी अंदर